radio. We've got a theater cut here. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम जनाब देखिए साहब खबर मेल મને આપણે જે બોલ્યા ભેગા થયા છે પણ એ પહેલા મારે બે ત્રણ જાહેરાત કરવી જરૂરી છે નીકળી દો પહેલા. સર્વપ્રથમ તો આ પ્રસંગ માટે હું આપણે જનરલ મિટિંગનું આયોજન કર્યું છે 7 જાન્યુઆરી રવિવાર છે મગરની શપાત. તો ખાસ એમાં બધા હાજરી આપજો કારણ કે આ કબ્રસ્તાનની અંદર કઈ રીતે આપણે દફનવિધિ કરવાની છે, શું એના નીતિ નિયમોથી બનાવવાના છે અને એ જનરલ મિટિંગમાં એકવાર પાસ થઈ ગયા પછી મગર ફેરફાર ન થાય એટલે બધાએ ખાસ હાજરી આપી અને પોતાના સજેશનો જે કાંઈ હોય જમાતની ઓફિસમાં 3 જાન્યુઆરી સુધીમાં પહોંચાડી દેવા જેથી કરીને એની ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ. બીજી જાહેરાત એ હતી કે આપણે જે વસ્તી ગણતરીના ફોર્મ માટેની જે અત્યારે મુવમેન્ટ ઉપાડી છે એમાં 50% ફોર્મ આવી ગયા છે અને 50% આઈડી કાર્ડ પણ બની ગયા છે. હજી 50% લોકો બાકી છે તો એ મહેરબાની કરીને પોતાના ફોર્મ ભરી જાય, આઈડી કાર્ડ મેળવી લે અને આ આઈડી કાર્ડનો લાભ જમાતો નથી પોતાના ઇન્ટરવ્યુ છે એટલે મહેરબાની કરીને જેટલો ફાયદો થાય તો આપણે ઉપાડી શકીએ. અને બીજી જાહેરાત એ છે કે હબીબ ટ્રસ્ટ બોમ્બે તરફથી એક કેલેન્ડરો આવ્યા છે જે અત્યારે નમાઝ બાદ મળશે બાદ બધાને, તો જે લોકોને લઈ જવો હોય કેલેન્ડર લઈ શકે છે. કરવા આપણે આજે કબ્રસ્તાનની અંદર આપ જાણો છો કામ અલહમદુલિલ્લાહ પૂરું થઈ ગયું છે અને એની મજલિસ પણ આપણે કરી લીધી છે. તો સર્વપ્રથમ હું આપના બધા વતી પાક પરવર્તિકાર પાસે અને ઇમામે જમાના પાસે એમની શુક્રિયા અદા કરું છું કે એણે આપણી પાસેથી આ કામ લીધું અને એમની મદદથી જ આપણે આ કામ પૂરું કરી ચૂક્યા છીએ. એટલે સર્વપ્રથમ પાક પરવર્તિકાનો અને ઇમામે જમાનાનો આપણે શુક્રિયા અદા કરીએ છીએ. બીજો શુક્રિયા હું આપ સર્વોનો કરું છું કે આ કામ એવું હતું કે જે કોઈ અગ્રસર બોડીનું કે કોઈ કમિટી નહીં પણ બધાનો સાથ સહકાર મળે તો જ થાય એવું હતું અને અલહમદુલિલ્લાહ અમને કોઈ પણ જાતની શિકાયત વગર આજે હું કહી શકું છું કે જમાતના એક એક મેમ્બરોનો અમને સાથ અને સહકાર મળ્યો છે. તન મન ધનથી લોકોએ અમને ખૂબ મદદ કરી છે, સહયોગ આપ્યો છે એ માટે હું અગ્રેસર બોર્ડ વતી અને મારી કમિટી વતી આપ સર્વનો શુક્રિયા અદા કરું છું. ત્રીજો શુક્રિયા આ કમિટી જે બનાવી હતી કબ્રસ્તાન કમિટી અને એ સિવાય જે જે લોકોએ અમને અંગત રીતે સાથ સહકાર આપ્યો છે એ દરેકનો પણ હું અગ્રેસર બોર્ડ વતી ખૂબ ખૂબ આભાર માનું છું, શુક્રિયા અદા કરું છું. હવે આપણે જે મેઇન વાત માટે ખાસ કરવા જે ઉપસ્થિત થયા છે એ ભાઈ છે કે આ કબ્રસ્તાનનું જયારે આપણે કામ હાથમાં લીધું ત્યારે આપણે આર્કિટેક્ટ એન્જિનિયર સાહેબની જરૂર પડે તો અકરમભાઈ ગાંગણાણી જે છે એ ગુજરાતની અંદર નામાંકિતમાં નામાંકિત જેને કહેવાય કે એવા સારા એન્જિનિયર આપણા કોન્ટેક્ટમાં આવ્યા અને એણે આપણને ખૂબ સારી એવી મદદ કરી. જે અકરમભાઈ છે એનું તો આપણે શું સન્માન કરવાના છીએ, કારણ કે એને ગુજરાતના સીએમ એનું સન્માન કરતા હોય, કેન્દ્રીય મિનિસ્ટર એનું સન્માન કરતા હોય, પણ આપણી એક ફરજ છે કે આપણે એમને આજે જ્યાં બોલાવ્યા છીએ અને આપણે સન્માન કરીએ છીએ. અને અકરમભાઈનો હું આ બધા વચ્ચે હું ખૂબ શુક્ર એટલા માટે વધારે અદા કરું છું કે એણે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર અને જ્યારે જ્યારે
જયારે જયારે આ શબ્દો એટલા માટે કહું છું કે એક વખતે મને એવું યાદ નથી કે મેં ફોન કર્યો હોય કે ભાઈ આપણે મિટિંગ રાખી છે કમિટી સાથે, તો અમારે કઈ કરવાની જરૂર છે, તો એ કબ્રસ્તાન આવવામાં એને કોઈ જેમને નારાજ પડી અને અમે એ જયારે એ સમયે આવીને ઉભા નતા હતા. એટલે તો એક તો હું અક્રમભાઈનો દેવર ગામથી આ બધા વતી અગ્રસર બડો વતી છોકરી આધાર કરું છું અને હું જનાબ તેજી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અક્રમભાઈને શાલ ઉડાડી મોમેન્ટો આપી એમનો સન્માન કરીએ. તલવાર બીજું સન્માન હું શબ્બીરભાઈ હુસેનભાઈ સૈયદ કે જેણે એમ કહેવાય કે કબ્રસ્તાન આપણે કોઈ પણ મકાન કોઈ પણ ઇમારત બનતી હોય તેનું હાથ કે એનું દિલ જે કહેવાય એ પાયો હોય છે અને કબ્રસ્તાનની જે જાન કે હાથ કે જે પાયો હતો કે જે મહત્વની વાત હતી એ હતી માટી. કારણ કે આપણે પહેલા 6 ફૂટનો કે 7 ફૂટનો સાડો જે હતો એની પહોળી કરવાની હતી અને એ પહોળી આપણને રેગ્યુલર મળતી રહે અને સારી એવી મળતી રહે એના માટે આપણે સુભીભાઈ જયારે કોન્ટેક્ટ કર્યો તો એણે એક પણ જગ્યા પર ભાવતાલની વાત કર્યા વગર અને આપણને એણે માટી આપવાનું શરૂ કર્યું અને એ સિવાય જયારે જયારે બી આપણે એમને બોલાવ્યા કે ભાઈ આવો અથવા આમાં અમારે શું કરવું કેમ કરવું તો એણે આવીને 2-3 કલાક ત્યાં બેસતા કબ્રસ્તાનમાં અને આપણને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. હું સભીભાઈ માટે કદાચ તમને અહીંયા બેઠેલા લોકો જાણતા હશે હુસેનભાઈ કે જેઓ બહુ મોટા કોન્ટ્રાક્ટર છે સભીભાઈ જે રોડના મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખે છે ક્યારેક કોઈ જગ્યાઓ સાઈડમાં જવાનું હોય નહીં પણ કબ્રસ્તાનના કામમાં એણે હંમેશા આપણી હારે ઉભા રહીને આપણને મદદ કરી છે. તો હું આપ સર્વો વતી પૂરી જમાત વતી અને અગ્રેસર બોર્ડ વતી કમિટી વતી એમનો હું શુક્રિયા અદા કરું છું અને આપણે એને મોમેન્ટો અને શાલ ઉડાડી એમનું સન્માન કરશું. તલવાર અહીંયા જયારે આપણે સમીરભાઈને બોલાવ્યા ત્યારે સમીરભાઈના ફાધરને પણ આપણે ફોન કર્યો હતો હુસેનભાઈને પણ એને માધર ચાહી છે અને એણે મને એવી ખાતરી પણ આપી છે અને એ ખાતરી તો મને અક્રમભાઈ બી આપેલી છે કે જમાતને સમાજને લગતું કોઈ પણ કામ હોય તમારે તો અમે તમારા માટે અડધી વખતે ઉભા છીએ અને તમારે જ્યાં જ્યાં અમારી સેવાની જરૂર પડે ત્યાં તમે અમે તમારા માટે તૈયાર છીએ. તો હું આપ સર્વનો પણ આભાર માનું છું કે આપી આ બેઠા અને કબ્રસ્તાનના કામમાંથી લઈને બધી જગ્યા પર જે સાહસ સરકાર બધાનો મળ્યો છે એનો અજબ તો અલાજ આપશે અને એના માટે હું મોરાના ચિકિત્સકને વિનંતી કરીશ કે આપણા બધા માટે એ દુઆ કરે છે.